ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। પરમ પૂજ્ય ગુરુદેવે જ્યારે છેલ્લા સમયની અંદર પ્રજ્ઞાપુરાણની રચના કરીને ત્યારે એમ કહ્યું કે બેટા, મેને બહુત અચ્છી તરહ સે ઇતની અચ્છી અચ્છી ચીજ બના કે રખી હૈ, ઉસકો લે જાઓ ઓર સંસાર મેં સબકો ખિલાઓ। આ પ્રજ્ઞાપુરાણની પોથી છે ને, એ સુંદર મજાનો રસથાળ છે, રસથાળ છે। પણ બધાને થતું હશે કે આ દિવાળીમાં બધા રસથાળ ખાઈ ખાઈને અમે થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ, હે ને? બધાને એવું થતું હશે કે હવે આ બધું તો ખાઈ ખાઈને થાક્યા, હવે તો આપણને કદાચ રોટલો મળે ને તો સારું, રોટલો મળે ને તો સારું। અને તમે જુઓ કે ઘણી વખતે નસીબમાં રોટલા લખેલા હોય ને તો રોટલા જ મળે, નસીબમાં તમારા જે લખેલું હોય ને એ જ મળે। બિચારો ગરીબ ભાઈ વિચાર કરે કે કેટલું કેટલું મહેનત કરું છતાંય સાંજે ને સવારે થાળીમાં રોટલા સિવાય બીજું કાંઈ આવતું નથી। એટલે એને એક દિવસ એવો વિચાર આવ્યો કે લાવને, સારા દિવસો છે તો બાજુના ગામમાં મારી બેન પરણાવી છે તો બેનના ઘરે જઉં અને કંઈક સારું ખાઈ આવું। હું જઈશ એટલે મારી બેન સારું બનાવશે। ભાઈબીજનો દિવસ ગયો ને, ભાઈને એમ થયું કે ચાલ હું જાઉં મારા બેનના ઘરે, અને ભાઈ બેનના ઘરે આવે છે અને એ દિવસે બેનના ઘરે બેનને એમ થયું કે આટલા બધા દિવસોથી બધું ઘણું બધું સારું ખાઈ ખાઈને થાક્યા, આજે કાંઈ બનાવવું નથી। જમવાના ટાઈમે જ ભાઈ આવ્યો ને બેને બનાવ્યા રોટલા, થાળીમાં જ્યાં રોટલા પીરસાયા તો ભાઈ વેલો વેલો ઊભો થઈ ગયો, ઓ બાપરે તમે મારા પહેલા ક્યાંથી પહોંચી ગયા, મારા પહેલા તમે ક્યાંથી પહોંચી ગયા। નસીબમાં જેને જે લખેલું હોય ને એ જ મળે। બેને બેનને તો ખબર નહોતી પણ પહેલાથી એકદમ ઊભું થઈ જવાયું કે મારા પહેલા તમે કેમ પહોંચી ગયા। બેને પૂછ્યું કે ભાઈ તમે કાંઈ બોલ્યા, પોતાને બરાબર સાચવીને ભાઈ કે ના બેન કાંઈ નહીં, બેસી ગયો, રોટલો ખાતો ગયો અને ભગવાનને કહેતો ગયો કે પ્રભુ તે મારા નસીબમાં રોટલા જ લખેલા છે, ખાઈ લે ભાઈ ખાઈ લે, રોટલા જ લખેલા છે તો રોટલા ખાઈ લે, બાકી તો આપણે ન ઈચ્છ્યું હોય ન ધાર્યું હોય ને તો પણ આપણને ગમે તે મળી જાય, પણ કિસ્મત એટલું કે જે લખેલું હોય એ જ આપણે ખાવું પડે। કહેવાનો મતલબ કે પરમ પૂજ્ય ગુરુદેવે આપણા માટે આ લખેલું છે અને એટલે આપણને આ મળી રહ્યું છે, બહુ સરસ રસથાળ લખેલું છે, એટલે રસથાળ છે અને અમે પીરસતા જઈશું, અમે પીરસણિયા છીએ। ગુરુદેવે કહ્યું કે બેટા મેને ઇતના અચ્છા ભોજન બના કે રખા હૈ, આપ પરોસને જાઓગી? હમને કહા ક્યું નહીં જાયેંગે ગુરુદેવ, અમે તો ખાલી પીરસણિયાનું કામ કરીએ છીએ, પીરસીએ છીએ અને અમે પીરસવા વાળા ને તમે બધા ખાવા વાળા, તમારે ખાવાનું સરસ, અમે બહુ આગ્રહ કરીને પીરસીશું, બહુ સરસ રીતે પીરસીશું, તમારે બરાબર ખાવાનું, પણ વધાર પડતું ખાઈ લો તો ખાજો સરસ, અમે બે વખત ચાર વખત તમને પીરસીશું, હે ને? આમાં જલેબી પણ છે, લાડુ છે, ભજીયા છે, પૂરી છે, જાત જાતની મીઠાઈઓ, જાત જાતના ફરસાન, ચટણી, અથાના, પાપડ, બધી જ વસ્તુ છે ને, છેલ્લે દાળ ભાત તો દાળ ભાત ને ખીચડી કઢી તો ખીચડી કઢી, આપણી ગુજરાતની બધું જ મળશે અને બધું જ પીરસાશે, તમારે બરાબર ખાવાનું, અમે પીરસતા જઈશું, પણ અપચો ન થાય ધ્યાન રાખજો, ખાજો બરાબર, અપચો ન થાય એની પણ દવા અમને ગુરુદેવે આપી છે, એટલે તમને બતાવી દઉં, બરાબર ખાઈ લેજો, ખાધા પછી શું થાય, અપચો ન થવો થવા દેવું હોય તો શું કરવું પડે, હે? ડાયજેસ્ટ ફાસ્ટ લેવી પડે ને, ખાઈ લેજો અહીંયા બેઠા બેઠા,
અને પછી ડાયજેસ્ટ, ફાસ્ટ ડાયજેસ્ટ કરવું પડશે. તો શું કરવું પડે ડાયજેસ્ટ કરવા માટે? ગાયને જોઈએ છે ને, ગાયને, ગાય ખાઈ લે અને પછી શું કરે? નિરાતે બેસે અને પછી જે ખાધું હોય એને વાગોલે. વાગોલે, એમ વાગોલ વાગોલ કરે એટલે એક રસ થાય, અને એક રસ થયેલું વર્ણ હોય ને, એક રસ થયેલું ભોજન હોય ને, તો એ ભોજન સારી રીતે પચી શકે. એક રસ થયેલું ભોજન હોય તો સારી રીતે પચી શકે, નહીં તો પચે નહીં. એમ આપણે ખાધું તો ઘણું બધું, આ બધા વિચારોનું ભોજન તો બહુ સારું લીધું, પરંતુ એને વાગોલવું પડશે. એટલે વાગોલવા માટે ઘરે ગયા પછી તમારી સોસાયટીમાં, તમારા ગામમાં, તમારા ફળિયામાં રીટાબેન, સીતાબેન, ગીતાબેન, શાંતાબેન, કાંતાબેનને ભેગા કરજો, અને પછી જે અહીંયાથી ખાઈને જાઓ ને એને પાછું કાઢીને બધું વાગોલજો. જેમ જેમ વાગોલાશે ને તેમ તેમ એ બધું હજમ થશે. કારણ કે ગુરુદેવ તો એમ કહેતા કે બેટા રામાયણ કી કથા સુન લી, ભાગવત કી કથા સુન લી, ક્યા હોગા કથા સુનને સે, હમને તો ઇતની પ્રજ્ઞા પુરાણ સુન લી, હમને તો ઇતની ભાગવત સુન લી, ક્યા હોગા સુનને સે, અગર હમને ઉસમેં સે કુછ અપનાયા હી નહીં, અપને જીવન મેં કુછ ધારણ હી નહીં કિયા, તો ક્યા કરેગી કથા. ગુરુદેવ તો બરાબર ઝાટકે, કારણ કે જે સત્ય બાબત હતી ને ગુરુદેવ, જે સાચું અધ્યાત્મ હતું ને, કીધા વિના એમનાથી રહેવાતું નહીં. મતલબ કે કથા સુનો ઓર ઉસમે સે કુછ ચુનો, સાંભળ્યા પછી કંઈક એવું પ્રાપ્ત કરી લો, કંઈક એવી વસ્તુને, કોઈ એવી વાતને અંદરથી ધારણ કરી લો કે નહીં, આટલો નિયમ મારે જીવનમાં લેવો છે. આમ તો કથા સાંભળવાનું એનું એક વિધિ, એનો એક ક્રમ એવો છે કે કથામાં જાઓ ને તો દરરોજ એક સંકલ્પ કરવો. જે કથા આપણે સાંભળી છે એમાંથી આપણને જે કોઈ સારી બાબત લાગે, આખે આખી 3 કલાક પિક્ચર જોવા જાવ છો, 3 કલાક અંધારામાં બેસી રહો છો, પૈસા આપો છો, અંધારામાં બેસો છો, અને બિચારો જે બતાવે એને આપણે જોયા કરવું પડે, અને 3 કલાકનો સાર કેટલો હોય? થોડો હોય ને. એમ 3 કલાક અહીંયા બેઠા પછી એનું જે સાર છે 3 કલાકની કથામાંથી, તમને જે એમ લાગે કે આ વસ્તુ બરાબર છે, તો એને જીવનમાં અપનાવજો, એને જીવનમાં ધારણ કરજો. એક નિયમ લેજો, એક વ્રત લેજો, દરરોજ કથામાંથી એક એક વ્રત લેતા જાઓ, અને એક એક વ્રત લેતા લેતા આગળ વધીશું ને તો ધીમે 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 આપનું જીવન આખું બદલાઈ જશે. નહીં, મારે આટલો નિયમ લેવો છે, મારે આટલો કરવો છે, ઘણા બધા નિયમો આપના જીવનમાં આવશે અને જીવન આખું બદલાઈ જશે. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા પ્રજ્ઞા પુરાણ એ આપના જીવનને બદલી દે એવા શ્રેષ્ઠ વિચારધારાઓથી આપણને સ્નાન કરાવી શુદ્ધ, પવિત્ર, દિવ્ય અને નિર્મલ બનાવનાર છે. આ જીવન આપનું શ્રેષ્ઠ બને, આ જીવન આપનું મહાન બને, એટલા માટે વિચારોના જે દિવ્ય ગુંજ છે તેને પોતાના ભીતરમાં ભરો. કારણ કે પ્રત્યેક વિચાર એ કર્મનું બીજ છે, પ્રત્યેક વિચાર એ કર્મનો બીજ છે. જીવનને સારા કર્મોથી ભરવું હોય, સત્કર્મોથી ભરવું હોય, તો સારો વિચાર જીવનમાં આવવો જોઈએ. આજે ઘર ઘરની પરિસ્થિતિ જુઓ, ઘર ઘરની પરિસ્થિતિ જે બદલાઈ રહી છે, ઘર ઘરની પરિસ્થિતિમાં જે ખૂબ મોટી પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, વિકટ પરિસ્થિતિઓ આવી રહી છે, સમસ્યા ઉપર સમસ્યા ઘર ઘરમાં જે આવી રહી છે, એની પાછળનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે સદવિચારોની ઉણપ, સદવિચારોની ઉણપ. અને આ સદવિચાર આપણને મળે તો જીવન બદલાઈ જાય.